કેમ છો બા દોસ્તો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસએમએન 2024માં પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવા છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 3 માં કે મુજબ કરો ચેપ્ટર નંબર 2માંથી. અહીંયા પહેલું છે 100, 10 અને 1 કારના ઉપયોગ બનેલા સંખ્યા લખો. તો ઉદાહરણ પણ આપેલું છે, 10 અને 10 સરવાળો કરતા એટલે 20 થાય. તો એ જ રીતે આપણે ઉદાહરણ મુજબ જોઈ લે. પહેલું અહીંયા તમે જોઈ શકો છો કે 100 એટલે 200 અને 1 ઉમેરતા એટલે કેટલા થશે, 201 થશે. તો અહીંયા જવાબ શું આવશે, 201 આવશે. એ જ રીતે અહીંયા બીજું જોઈ લઈએ તો 100, 1, 2, 3, 4 ચાર વખત 400 અને અહીં લખી અહીંયા આ ખબર પડે આ રીતે લખી દે ને 410 કેટલા છે, 1, 2, 3 30 લખી દીધા અને એક સરવાળો કરતા 431 જવાબ આવશે. એ જ રીતે ત્રીજોને આપણે સરવાળો કરતા 316 જવાબ આવશે અને ચોથાની અંદર આવશે 606 જવાબ આવશે. હવે બીજું છે, મરકા ગોળીના આધારે સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો મરકા ગોળીના આધારે આપણે સંખ્યા લખી લઈએ. તો મરકો ગણવાનો છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો શું આવશે, 8 આવશે. પછી અહીંયા આવશે દશકની અંદર 3 આવશે. પછી 1, 2, 3, 4, 5, 6 અને 7 તો કેટલી થઈ, 738 થઈ. એ જ રીતે અહીંયા આપણે બીજું કરીએ 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને બીજી આવશે 1, 2, 3, 4 5, 6, 7, 8 એ જ રીતે ત્રીજું જોઈ લઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 1, 2, 3, 4, 5 1 અને 2 200 થશે 58. ચોથું 1, 2, 3, 4, 5, 6, 7 કઈ નહીં તો 0. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ને 1, 9 થશે 907. હવે ત્રીજું છે, સ્થાન કિંમત લખો. તો 792માં 7ની સ્થાન કિંમત અને 9ની સ્થાન કિંમત, 7ની સ્થાન કિંમત પછી 1 અને 2 અંક થાય કેટલા આવશે, 7 પછી 2 મિનિટ એટલે 700 થશે. હવે છે 9ની છે તો 9 પછી 1 અંક છે તો 9 અને 0 એટલે 90 થશે. બીજું જોઈ લે 4ની એટલે અહીંયા થશે 40, 5ની થશે 5 ને 5. હવે અહીંયા 6માં થશે 60 અને 3માં થશે 300. આમાં થશે 2ની સ્થાન કિંમત થશે 200 અને 7ની સ્થાન કિંમત થશે 70. હવે ચોથું છે, નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ફરતે ગોળ તથા સૌથી મોટી સંખ્યા ફરતે ચોરસ કરો. તો આમાંની તમે નાની સંખ્યા તમે જોઈ શકો છો તો એની અંદર આપણે ગોળ કરીશું એ સૌથી મોટી સંખ્યા 905 છે ચોરસ. બીજામાં તમે જોઈ શકો છો કે 405 સૌથી નાની સંખ્યા છે અને સૌથી મોટી સંખ્યા 545માં ચોરસ કરી. ત્રીજામાં સૌથી મોટી સંખ્યા થશે, નાની સંખ્યા પહેલાં લઈ લઈએ આપણે 276 અને સૌથી મોટી સંખ્યા થશે 762. હવે આમાં સૌથી નાની સંખ્યા થશે 198 એમાં આવશે ગોલ અને સૌથી મોટી સંખ્યા થશે ચોરસ એટલે 981. પ્રશ્ન નંબર 3 બાજુ જોઈ લઈએ કે નીચે આપેલી વસ્તુઓ સામેથી બાજુએથી અને ઉપરથી જોતા કેવા દેખાશે તે દર્શાવો. તેમાં ખોટી વિગતનું ચિત્ર દોરી ઉદાહરણ આપેલ આપણે છે. ચેપ્ટર નંબર 1માંથી જોઈ લઈએ કે સામેથી ટોપી આ રીતે દેખાય છે, બાજુએથી આ રીતે અને ઉપરથી આ રીતે દેખાશે. તો બીજું છે, સામેથી કઈ રીતે દેખાશે તે લખો તો આ રીતે સામેથી દેખાશે. અને બીજામાં પણ છે, સામેથી ગાડી કઈ રીતે દેખાશે. હવે ત્રીજું છે, સામે બાજુએથી ઘર આ રીતે દેખાશે. ચોથામાં ઉપરથી બૂટ આ રીતે દેખાશે. પાંચમાં છે, ઉપરથી ગ્લાસ આ રીતનો દેખાશે. છઠ્ઠું છે, વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 2 ટાયર રહી ગયા છે તો આ રીતે બાજુએથી બસ આ રીતે દેખાશે, સામેથી પુસ્તક આ રીતે દેખાશે અને સામેથી કપ આ રીતે દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 કહો જોઈએ, નીચેના ચિત્ર બિંદુ ટપકાવવા લીટી અને સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે છે તો ચિત્ર ખરું કરો અને જો ના પાડે તો ખોટું કરો. તો બે સરખા ભાગ થતા હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે ખરું કરવાનું છે, સરખા ભાગ ના થતા હોય તો આપણે ખોટું કરવાનું છે. પહેલું જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્તુળ આપેલું છે એટલે અહીંયા આપણે બે કટિંગ કરતા બે સરખા ભાગ થાય છે એટલે અહીંયા આવશે ખરું આવશે. બીજામાં જોઈ લઈએ આપણે અહીંયા બે સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે. અહીંયા બે સરખા ભાગ થાય છે એટલે ખરું. ચોથામાં આવશે ખોટું અને આમાં પણ ખોટું આવશે, આમાં ભાગ થાય છે સરખા એટલે ખરું આવશે.
સાતમાં પણ ખરું આવશે, બે સરખા ભાગ થશે. આઠમાં વર થશે, નવમાં પણ ખરું ભાગ આવશે, બે સરખા ભાગ થશે. એટલે આમાં પણ ખરું, આમાં ખોટું આવશે અને આમાં પણ ખોટું આવશે. તેરમું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, તેર બે સરખા ભાગ એટલે ખરું આવશે, ને ચૌદમાં પણ ખરું આવશે, પંદરમાં ખરું બે સરખા ભાગ થશે એટલે સોળમાં આવશે ખોટું, સત્તરમાં ખોટું અને અઢારમાં પણ કેવું આવશે ખોટું, બે સરખા ભાગ થતા નથી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો કઈ મતલબ લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે આ સુધી શેર કરજો. હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.